વિદ્યાર્થી મિત્રો હું જાણાવીશના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 4 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 16 નો પાઠ 16 નો છે પાઠનું નામ છે કામનો મહિનો તો આપણે જોયું કે આ પાઠમાં આપણે જોયું બધા પક્ષીઓ અલગ અલગ પક્ષીઓ છે એનો રંગ અલગ છે એનો આકાર અલગ છે એનો કદ અલગ છે એના નખ છે અમુક નો ખોરાક અલગ છે બરાબર અમુક લોકો છે તો એના ચાંચ થી પોતાનો ખોરાક બનાવે છે અથવા તો પકડે છે અથવા અમુક લોકો છે તો એના હાથ થી એના નખ થી એના પંજા થી પોતાનો ખોરાક છે એ બનાવે છે અથવા તો દરેક નો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે તો આપણે એ બધું આ પાઠમાં જોઈ ગયા છીએ કયા પક્ષી પોતાનો માળો કઈ રીતે બનાવે છે જેમ કે કબૂતર છે તો એ જૂનું મકાન અથવા તો કોઈ મકાનની બખોલ એટલે કે ખાના જેવું હોય એમાં એ પોતાનો માળો બનાવે છે કબૂતર તો કબૂતર કે કઈ વસ્તુથી એનો માળો બનાવે છે તો કે ઘાસ છે પાંદડા છે માટી ભૂસું છે એ બધી વસ્તુથી કબૂતર છે એ પોતાનો માળો બનાવે છે પીછાથી કે એનાથી બરોબર એવી જ રીતે કોયલ છે તો કોયલ છે તો એ પણ પોતાનો માળો અલગ રીતે બનાવે છે તો કે એ રૂ છે ઘાસ છે પછી સુકા ઝાડની ડાળીઓ છે પછી લીલું ઘાસ સુકાયેલું હોય છે એની એ બધું ભેગું કરી અને પોતાનો માળો છે એ બનાવે છે પછી એવી જ રીતે તમે સુગ્રીનો સુગ્રીનો માળો પણ ઘણા લોકોએ જોયો હશે તો સુગ્રી પોતાનો માળો કેવો હોય છે તો કે જે વધારે લોકો છે એ પોતાનું રીંગ વગાડે છે એટલે કે મોરલી હોય છે એવા આકારનો એનો માળો હોય છે તો એ ગૂંથણી કેવી રીતે અને કેવી સરસ કરે છે એવી જ રીતે બધા પક્ષીઓ છે પોતાનો રહેવાનો માળો છે એ અલગ અલગ રીતે બનાવે છે તો આમાં આપણે જોઈએ અને તમને ખબર હશે કે બતક છે તો એની ચાંચ કેટલી મોટી છે અને બતક છે એની ચાંચનો ઉપયોગ કેવા કરે છે તો કે ખોરાકને પકડવા માટે પછી તમને આમાં તમારી પાઠ્યપુસ્તકમાં અમુક પક્ષીઓ છે એના ચિત્ર આપેલા છે જે એના પગના એના નખના અમુક પક્ષીઓ જે છે એની ચાંચના એ બધાના તમને ચિત્ર આપ્યા છે તો કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ પણ આપણે આપણા પ્રશ્ન જવાબમાં જોઈશું તો અત્યારે આપણે એની ખાલી જગ્યા જોઈએ તો પેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે તો આ તો તમે બધા આગળ ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે કયું પક્ષી છે જે પાંદડા સીવીને માળો બનાવે છે તો કે દરજીઓ દરજીડો છે એ પોતાનો માળો પાંદડા સીવીને બનાવે છે પછી બીજું છે કે ખાલી જગ્યાએ પક્ષી વૃક્ષના થડમાં કાણ પાડીને માળો બનાવે છે તો એમાં કોણ આવશે તો કે કંસારો પછી ત્રીજી ખાલી જગ્યા છે કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે બરાબર એટલે કોયલ છે એ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે અને કાગડો છે એના ઈંડાની સાથે સાથે આ કોયલના ઈંડાને પણ સેવે છે એટલે કોના માળામાં મૂકે છે તો કે કાગડાના પછી ચોથી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાએ પોતાના માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે હવે વૃક્ષ ઉપર ઊંચે કોણ માળો બનાવે છે તો કે કાગડો કાગડો છે એ પોતાનો માળો છે એ વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે બરાબર પછી પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા આપણું રાષ્ટ્રીય પક્ષી છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો કે વાઘ બરાબર રાષ્ટ્રીય ફૂલ તો કે કમળ એવી જ રીતે બરાબર હવે આપણે આગળ પ્રશ્ન જવા જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે પક્ષીઓ માળા કેમ બનાવે છે તો જવાબમાં લખવાનું છે કે પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળો બનાવે છે બનાવો પડે આપણે રહેવા માટે શું હોય છે જેમ પક્ષીઓ ઘર આપણે ઘર બનાવીએ છીએ પક્ષીઓ પોતાને રહેવા માટે માળા બનાવે છે માળાઓ એટલે કે રહેવાનું ઘર માળો બનાવે છે બીજું છે માળો શાનો બનેલો હોય છે તો કે માળો ઘાસ ઘાસની સળિયું વાળ દોરા તારના હટકા ધૂ વગેરેથી માળો બનેલો હોય છે પછી ત્રીજું છે કે દેવચક્રી તેનો માળો શેનાથી બનાવે છે તો કે દેવચક્રી તેનો માળો ઘાસ મૂળ ઊ વાળ પીંજરનું રૂ
સળિયોથી બનાવે છે તો એ શું કરે છે તો કે તે પોતે આ બધી વસ્તુ છે એ ક્યાંકથી અલગ અલગ જગ્યાએથી ગોતી અને ભેગું કરે છે અને એના એની આ બધી વસ્તુથી એનો માળો છે એ બનાવે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ઈંડા સેવવા એટલે શું તો કે પક્ષીઓ પોતાના મૂકેલા ઈંડા પર બેસે છે અને ગરવી તથા મુખ આપે છે જેથી ઈંડામાંથી બચ્ચા છે એ જન્મે છે બરાબર પરીક્ષામાં તમને પૂછાય તો તમને લખતા આવડવું જોઈએ પછી પાંચમું છે કે સાપ પોતાના દાંત વડે શું કરે છે તો કે સાપ તેના તીક્ષ્ણ અને વાંકા દાંત વડે ડંખ મારે છે અને શિકારને પકડે છે બરાબર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે દુધિયા દાંત એટલે શું તો કે શરૂઆતમાં બાળકોને જે દાંત આવે છે તે દાંતને દુધિયા દાંત કહે છે અને આમાંથી ઘણા લોકો નાના તમે જ્યારે છ સાત વર્ષના થાવ ત્યારે તમારા જે અમુક અમુક દાંત છે એ પડી જાય છે અને પછી બીજા દાંત આવે છે તો આ ઘણા લોકો દાદી માની હશે એમ કહેતા હોય છે કે દુધિયા દાંત છે એટલે એ પડી ગયો છે એટલે દુધિયા દાંત એટલે કે તો કે શરૂઆતમાં જે બાળકોને દાંત આવ્યા આવે છે તે દાંતને દુધિયા દાંત ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે માણસોને કુલ કેટલા દાંત હોય છે તો કે માણસોને કુલ 32 દાંત હોય છે પણ અમુક લોકોને પૂરેપૂરા દાંત હોતા નથી પછી આઠમો પ્રશ્ન છે કે દરજીનો પોતાનો માળો કઈ રીતે બનાવે છે તો કે દરજીનો પોતાનો માળો બે પાંદડાઓને સીવી અને ગળીઓમાં ગળીઓથી બનાવે છે તે પાંદડાની ગળી ગળી એટલે કે બે પાંદડાનું એક પાંદડું એને એમ વાળી હતી બરાબર એટલે તે પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે કોણ તો કે દરજીનો હવે કદાચ તમને પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા તો ખાલી જગ્યા પર પૂછવામાં આવે કે પાંદડાની ગળીમાં કોણ ઈંડા મૂકે છે તો તમારે શું લખવાનું કે પાંદડાની ગળીમાં દરજીનો ઈંડા મૂકે છે અથવા તો એમ પણ પૂછી શકે કે દરજીનો પોતાના ઈંડા ક્યાં મૂકે છે તો કે દરજીડો પોતાના ઈંડા પાંદડાની ગળીમાં મૂકે છે બરાબર સમજાઈ ગયા પ્રશ્નને જવાબ હવે આના પછીના લેક્ચરમાં આપણે મોટા પ્રશ્ન જોઈશું થેન્ક યુ